નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. યાત્રાધામ ચાંદોદ ખાતે 10 દિવસ ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે ગંગા દશહરા પર્વની ઉજવણી થશે. પ્રથમ દિવસે ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ પત્ની મીનાબેન મહેતાએ પૂજા આરતીનો લાહવો લીધો. દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 7 જૂનથી 10 દિવસીય આજથી 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવનો ભક્તિસભર પ્રારંભ થયો છે. આ પર્વમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે સાયંકાળે યોજાતી મહાઆરતી સાથે નર્મદા સ્નાન અને પૂજન અર્થે ગુજરાતભરમાંથી રોજે રોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારી પુણ્યનો લાભ લેશે. ત્યારે પ્રથમ દિવસે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને તેમના ધર્મપત્ની મીનાબેન મહેતાએ ચાંદોદના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદા ગંગાજીનું પૂજન તેમજ આરતી કરી પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદમાં દર વર્ષે ઉજવાતા વિવિધ ધાર્મિક ઉત્સવો વિશેષ પૌરાણિક મહાત્મ્ય સાથે સંકળાયેલા હશે. ગંગા મૈયાના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં વર્ષો જૂની પરંપરા મુજબ પ્રતિ વર્ષ ઉજવાતો ગંગા દશેરા મહોત્સવ ખૂબ જ શ્રદ્ધા સાથે ઉજવાય છે. જેઠ સુદ એકમ 7 જૂનથી જેઠ સુદ દસમ 16 જૂન સુધીના 10 દિવસ દરમિયાન ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના નદી કિનારે ગંગા દશેરા પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. દરરોજ સાંજે 6 કલાકે ભૂદેવોના વેદગાન મંત્રોચ્ચાર અને પુણ્ય સલીલા નર્મદાજીની મહાઆરતીમાં શ્રદ્ધાળુઓ જોડાઈને માતાજીને ચુંદડી દૂધ કુમકુમ શ્રીફળ જેવી સામગ્રી અર્પણ કરી હર હર ગંગે હર હર નર્મદેના નાદ સાથે સ્નાનનો લાભ લઈ કૃતાર્થ થશે. આ 10 દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ હજારોની સંખ્યામાં પધારશે, સાથે સંતો મહંતો અગ્રણીઓ આગેવાનો પણ આ પર્વનો લાભ લેવા માટે ચાંદોદ ખાતે પધારશે. ગંગામાં પોતાના પાપ ધોવા જતા હોય છે ત્યારે આ ગંગા નર્મદામાં પોતાના પાપ ધોવા માટે આ 10 દિવસ દરમિયાન આવતા હોય છે. અને આ પ્રસંગે નર્મદા કાંઠાના તમામ ગામોમાં બહુ ઉત્સવની રીતે ઉજવાય છે. આરતી ગાય છે, નર્મદા અને મા ગંગાની પૂજા લોકો દ્વારા કરવામાં આવે છે અને ખાસ કરીને આ વિસ્તારના બ્રાહ્મણો ખૂબ જ રંગે ચંગે આ પ્રસંગને ઉજવતા હોય છે. વર્ષોથી પરંપરા છે એ પ્રમાણે આ વિસ્તારનો જાતિ ધારાસભ્ય છું. છેલ્લા 7 વર્ષથી આ ગંગા દશેરાની શરૂઆત અને ગુણાવૃત્તિમાં પૂજા અને આરતીનો લાભ મળતો હોય છે. મારી જાતે કસાડી સમજું છું. આમ તો સિનોર એટલે કે નર્મદા કાંઠાનો જ વર્તી હોય અત્યાર સુધી સિનોરમાં આરતી અને પૂજા કરતા ગંગા દશેરામાં, પણ ધારાસભ્ય થયા પછી વર્ષોથી ચાણોદમાં આ લાભ મળે છે. હું આ વિસ્તારના તમામ નાગરિકો માટે મા નર્મદા અને મા ગંગાને પ્રાર્થના કરું છું કે ડભોઈ વિધાનસભામાં આવતા તમામ નાગરિકો પર એમની કૃપા વર્ષાવતા રહે અને તમામને સુખ શાંતિ સમૃદ્ધિ ઉત્પન્ન.